આજે આપણે બનાવીશું નવીર જાતનું શાક. એના માટે મેં એક ટુકડો કેબેજનો, એક બટાકું, અડધી ડુંગળી, થોડોક પાલક, એક મરચું, એક ટામેટું, આદુનો એક પીસ, બે કળી લસણની, મસાલામાં હળદર, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું, કસ્તુરી મેથી, ગોળ, વઘાર માટે રાઈ, જીરું, હિંગ, એક લાલ મરચું અને મીઠા લીમડાના પત્તા. હવે આપણે પ્રોસેસ ચાલુ કરીએ. સૌ પહેલાં આપણે આદુ, મરચું, લસણ અને ટામેટાની પેસ્ટ બનાવીશું. ડુંગળી, મરચું, આદુ, લસણ અને ટામેટાના નાના નાના પીસ કરીને એને આપણે ચોપ કરી દઈશું. હવે મેં તેલ ગરમ કરવા મૂકેલું છે. લગભગ 2-3 ચમચી જેટલું તેલ લેવાનું. તેલ ગરમ થાય પછી એનો વઘાર કરીશું. આપણે વઘાર નાખીશું. વઘાર સરસ થઈ જાય ત્યાર પછી બીજી પ્રોસેસ કરીશું. વઘાર થઈ ગયા પછી હવે એમાં આપણી બનાવેલી ડુંગળી, મરચાં, આદુ, લસણની અને બધાની પેસ્ટ છે એ નાખીશું. પેસ્ટને થોડીવાર સાતળવી. હવે એમાં આપણા બધા મસાલા એડ કરી દઈશું અને એને સરસ રીતે મિક્સ કરી લેવું. હવે એમાં આપણી સમારેલી કેબેજ, બટાકું અને સ્પિનિચ નાખી દઈશું. ત્યાર પછી આ ઇન્સ્ટાપાટના કુકરને 20 મિનિટ માટે બંધ કરીને બાફવા દઈશું. 20 મિનિટ પછી હવે આપણે જોઈશું આપણું શાક બનીને કેવું તૈયાર છે. તમે જોઈ શકો છો આપણું શાક સરસ બનીને તૈયાર છે. હવે એમાં લીલા ધાણા એડ કરીને સર્વ કરીશું. આ શાકને તમે રોટલી, ભાખરી, પરોઠા ગમે તે સાથે ખાઈ શકો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો.